હેલો મિત્રો જય માતાજી સ્વાગત છે મિત્રો તમે એક યુટ્યુબર છો અને તમે પોસ્ટર અથવા વિડીયો એડિટિંગ મતલબ કરો છો અને કોઈ ગીતો અપલોડ કરો છો તો મિત્રો તમારે કોઈ પણ કુળ મતલબ માતાજીના કુળદેવીના ફોટાની તમારે જરૂર પડે છે તો કોઈપણ કુળદેવીના ફોટા કેવી રીતે તમે ગૂગલથી કે ક્યાંથી ડાઉનલોડ કરી શકો ફૂલ એચડી તો ખાસ મિત્રો વિડિયોમાં બનાવી રહીજો તમારે કોઈ પણ તમારી કુળદેવીની ફોટો ડાઉનલોડ કરવી છે તો તમે તમારા મોબાઈલની અંદર મિત્રો કેવી રીતે ફોટો ડાઉનલોડ કરી શકો છો મિત્રો તમારી કોઈ પણ મતલબ દેવી દેવતાના કોઈ પણ જેટલા પણ તમારે ફોટા કોઈપણ ડાઉનલોડ કરવા છે તો તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકવાના છો તો આ વિડીયો ખાસ આપણે એના માટે બનાવ્યો છે જે લોકો યુટ્યુબર છે જે લોકો એડિટિંગ કરે છે એમના માટે ઘણી વખત યુટ્યુબના વિડીયોની અંદર મિત્રો પોસ્ટર બનાવવા માટે દરેક અલગ અલગ કુળદેવીના કે દેવી દેવતાઓના ફોટાની જરૂર પડે છે તો તમારે પણ આ ફોટા ડાઉનલોડ કરવા છે તો મતલબ તમે કેવી રીતે કરી શકશો તો મિત્રો અહીંયા હું ફોનની આપણા સ્ક્રીન લગાવી દઉં છું જો ખાસ આપણે ધ્યાન આપજો તો આપણા ફોનની અંદર એક ક્રોમ બ્રાઉઝરનું એક ઓપ્શન આવે છે મિત્રો ક્રોમ બ્રાઉઝર જે આપણે આ ક્રોમ બ્રાઉઝર હું તમને દેખાઈ રહ્યો છું આ ક્રોમ બ્રાઉઝર આવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો ને મિત્રો એટલે તમારી સામે આ ટાઈપનું ઓપ્શન આવે છે આપણે અહીંયા લખવાનું છે તમારી કઈ કુળદેવીના તમારે ફોટો ડાઉનલોડ કરવા છે તો આપણે અહીંયા શરૂઆત કરીએ મારી કુળદેવી છે હિંગળાજમાં તો આપણે અહીંયા તમે જો ગુજરાતીમાં લખો તો પણ રેડી છે ઇંગ્લિશમાં લખું તો પણ રહે તો હું અહીંયા હા ચાલો હિન્દી ગુજરાતીમાં જ લખું છું તો આપણે અહીંયા જોઈ લો આ રીતે તમે લખશો ને એટલે તમને અહીંયા ઓપ્શન આવી ગયા ઇંગરાજમાંના ફોટા ઇંગરાજ માતાના ફોટા એચડી ઇંગરાજમાંના ગરબા ઇંગરાજમાં આમાંથી મિત્રો તમારે આ ફૂલ એચડી વાળું લખ્યું છે ઇંગરાજમાંના ફોટા એચડી આપણે એની ઉપર ક્લિક કરી છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો તમને આ ટાઈપનું ઓપ્શન મળશે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન મળે છે એમાં જો લો ઇમેજ વિડીયો એન્ડ બુક્સ તમારે આની ઉપર ક્લિક કરવાનું અથવા તમારે અહીં વ્યૂ ઓલ ઇમેજ લખ્યું છે એની ઉપર ક્લિક કરવાનું તો આપણે આની ઉપર ક્લિક કરી લઈએ જેવું તમે એની ઉપર ક્લિક કરશો જેટલા પણ હિંગરાજમાંના ફોટા હશે ને મિત્રો બધા જ ફોટા આ રીતે તમારી સામે ઓપન થશે આમાંથી તમારે કઈ કુરદેવીનો તમારે ફોટો જોવે છે એટલે તમે સમજી લો કે આમાંથી તમારે એક ફોટો જુએ છે હવે દાખલા તરીકે મેં તમને હિંગરાજમાંના ફોટા દેખાયા છે હવે અહીંયા આપણે કોઈ બીજી ફોટો આપણે લખી લઈએ કોઈ બીજી માતાજીની તો આપણે અહીંયા લખીએ ચલો મેળીમાં બરાબર છે દાખલા તરીકે તો અહીંયા આ મેળડીમાં લખ્યું છે આપણે એને પાછું સર્ચ કરીએ જેવું એને સર્ચ કરશો એટલે પછી અહીંયા જેટલા પણ ફોટા છે બધા મેળીમાં ને તમારી સામે ફોટા આ રીતે બધા જ આવી જશે જોઈ લો આ રીતે આ બધા ફોટા તમને આ રીતે મળી જશે બરાબર ત્યાર પછી બીજું ઓપ્શન હવે બીજું તમારી કોઈ પણ કુળદેવી આ રીતે તમારે ખાલી સર્ચ કરવાનું છે દાખલા તરીકે હું ગોગા મહારાજની ફોટો અહીંયા આપણે લેવી છે તો હું અહીંયા લખું છું ગોગા મહારાજના ફોટા બરાબર છે આ રીતે તમારે લખવાનું જો ફોટા એટલે મિત્રો આ રીતે ઘણા બધા ઓપ્શન આવી જશે અને મેં કીધું ઈમેજ ઉપર ક્લિક કરવાનું એટલે ગુગલ મહારાજના જેટલા પણ મિત્રો ફોટા હશે ને એ બધા ફોટા તમારી સામે આ રીતે ઓપન થઈ જશે જુઓ જેટલી પણ તમારે ફોટાઓ જોવે છે ને એ બધી જ ફોટાઓ અહીંયા તમારી કોઈ પણ મિત્રો કુળદેવી હું એવું નથી કહેતો મિત્રો તમારા કોઈ પણ કુળદેવીના ફોટા તમારે જે પણ તમારી કુળદેવીનું નામ હોય ને મિત્રો એ ખાલી તમારે સર્ચ કરવાનું છે જો તમે કોઈ પણ મિત્રો કોઈ માતાજીનું ગીત બનાવ્યું છે અથવા કોઈ મિત્રો પોસ્ટર તમારે બનાવવું છે અથવા કોઈ માતાજીના ગરબાનું કોઈ પોસ્ટર બનાવવું છે કારણ કે ફોટાની તમારે દરેક કુળદેવીની જરૂર પડે છે મિત્રો અને આ ફોટા ઘણા બધા લોકોને મિત્રો ડાઉનલોડ કરતા નથી આવતો પોસ્ટરની અંદર કોઈ પણ તમારી કુળદેવીના ફોટા તમારે ડાઉનલોડ કરવા હોય ને તો મિત્રો આ રીતે ડાઉનલોડ કરી શકો છો પછી હિંગળાજમાં હોય બહુચરમાં હોય મેળીમાં હોય કે કોઈ પણ કુળદેવી દેવી દેવી દેવતાના કોઈ પણ ફોટા તમારે તમારા ફોનની અંદર જેટલા ફોટા તમારે આવી રીતે ડાઉનલોડ કરવા છે ને બધા જ ફોટા મિત્રો ડાઉનલોડ કરી શકો છો તો આ બધા જ ફોટા તમને મળી રહેશે ત્યાર પછી અમુક લોકોને એ પણ નથી આવડતું કે ફોટો ડાઉનલોડ તો કર્યો છે તો એને ફોટાને આપણે પીએનજી કેવી રીતે બનાવવાનો છે તો મિત્રો પીએનજી ફોટો તમારે એને કેવી રીતે બનાવવાનો છે એ પણ હું તમને અહીંયા શીખવાડું છું તો સમજી લો કે અહીંયાથી આપણે કોઈ એક ફોટો હું લઈ લઉં છું તમને શીખવાડવા માટે તો અહીંયાથી ગુગા મહારાજની આપણે એક ફોટો લઈ લઈએ તો અહીંયા ઘણી બધી ગોગા મહારાજની ફોટાઓ છે તો હું કોઈ પણ એક ફોટો અહીંયાથી લઉં છું દાખલા તરીકે આ ગોગા મહારાજની આપણે ફોટો લીધી છે હવે તમે વિચારી રહ્યા છો કે આ ફોટોને ડાઉનલોડ કેવી રીતે કરવાની છે તો મિત્રો ડાઉનલોડ કરવા માટે છે ને આ ફોટા ઉપર તમારે દબાઈ રાખવાનું છે એક આંગળીથી આ રીતે તો મિત્રો અહીંયા તમને ઓપ્શન મળે છે છ એમાં ચોથા નંબરનું ઓપ્શનમાં લખેલું છે ડાઉનલોડ ઇમેજ એની ઉપર આપણે ક્લિક કરવાનું તો આ ફોટો અહીંયા ડાઉનલોડનું ઓપ્શન આવ્યું છે કે ડાઉનલોડ કરો બરાબર છે આ ડાઉનલોડ કરી લીધો હવે એવી જ રીતે કોઈ બીજી ફોટો આપણે લઈએ તો અહીંયા આપણે ચામુડમાંની ફોટો લઈએ ચલો આપણે અહીંયા સર્ચ કરીએ ચામુરમાં બરાબર છે જો અહીંયા લખેલો આવે કે ચામુનમાના ફોટા તો મિત્રો અહીંયા ચામુનમાના ફોટા આવી ગયા પાછું આપણે આ ઇમેજ લખ્યું છે એની ઉપર ક્લિક કરવાનું એટલે ચામુનમાની જેટલી પણ ફોટાઓ હશે ને બધી જ ફોટાઓ તમારી સામે આવી જશે તમારે કઈ ફોટો આમાંથી તમને જે પણ ફેમસ લાગે છે એ ફોટો તમે ડાઉનલોડ કરી શકો છો પણ આ ડાયરેક્ટલી એની અંદર તમારે કાંઈક ને કાંઈક એડિટ કરવાનું આ ડાયરેક્ટલી ફોટો તમે પોસ્ટ કરી શકતા નથી જો આ કેટલો બેસ્ટ ફોટો છે આ ફોટો તમે જુઓ આ ફોટોને ડાઉનલોડ કરવા માટે એની ઉપર આપણે દબાઈ રાખવાનું છે કાંકડીથી અને જોઈ ચોથા નંબરમાં ઓપ્શન છે અહીંયા ડાઉનલોડ કરો એટલે ડાઉનલોડ ફોટો થઈ જશે એ જ રીતે આ બધા જ ફોટાઓ તમને અહીંયા મળી રહ્યા છે આમાંથી તમારે કોઈ ફોટો તમારે ડાઉનલોડ કરવો છે તો આ બધા જ ફોટા મિત્રો તમે આ રીતે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો તો આશા રાખી જઈએ છીએ કે યુટ્યુબને લગતા કોઈ પણ વિડીયો અમારી ચેનલમાંથી તમને મળે છે યુટ્યુબ પોસ્ટર એડિટિંગ વિડીયો એડિટિંગના દરેક વિડીયો અમારી ચેનલમાંથી મિત્રો મળે છે અને વધુ તમારે કોઈ પણ વિડીયો જોવો છે તો અમારી ચેનલની અંદર મેં દરેક વિડીયો અમારી અપલોડ કરેલી છે યુટ્યુબને લગતી ને લગતી ફોટા કેવી રીતે બનાવવા પોસ્ટર કેવી રીતે બનાવવા બધા જ વિડીયો મેં આપણા ચેનલની અંદર ચડાવેલા છે તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગુકરને આના ફોટો આપણે ડાઉનલોડ કરી છે ગોગા મહારાદી એને પીએનજી હું કેવી રીતે બનાવું છું તો એક ઓપ્શન તમારે ડાઉનલોડ કરવાનું છે જે બેકગ્રાઉન્ડ ચેન્જ લખ્યું છે આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાનું છે જોઈ લો આ એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે આ ટાઈપનું ઓપ્શન છે ત્યાર પછી અહીંયા એક ઓપ્શન લખ્યું છે એની ઉપર ક્લિક કરવાનું અને કાઇંગ માસ્ટરની અંદર ડાયરેક્ટલી તમારે બેકગ્રાઉન્ડ હટાવવું હોય તો પણ મિત્રો હટાવી શકાય છે તો આ ફોટો આપણે લઈ લઈએ ગોગા મહારાદી જે ફોટો આપણે ડાઉનલોડ કરી છે આ ફોટો લીધી છે ત્યાર પછી તમને આ ટાઈપ ઓપ્શન મળે છે પછી આપણે ડન ઉપર આપણે અહીંયા છે ને એની ઉપર આપણે ક્લિક કરી લઈએ ક્લિક કર્યા પછી તમને એક ઓપ્શન મળે છે અહીં પાંચ ઓપ્શન છે જોઈ લો એક ઓટો સેલ્ફી કલર મ્યુઝિક મેન્યુઅલ રિપેર એન્ડ ઝૂમ તો આપણે અહીંયા કાલ સ્ટારવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી લઈએ જો એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા એક ગોળ બિંદુ છે અને અહીંયા ગોળ નાનું બિંદુ છે આ નાના બિંદા ઉપર આંગળી રાખવાની છે અને આને જે વચ્ચે ચોકડી છે ને ગમે ત્યાં તમે ટચ કરશો ને તો ઓટોમેટિક બેગ્રાઉન્ડ નીકળી જશે જોઈ લો આની ઉપર હું ક્લિક કરીશ ને તો પણ બેકગ્રાઉન્ડ નીકળી જશે અને આની ઉપર ક્લિક કરીને આ રીતે હું અહીંયા રાખું તો બેકગ્રાઉન્ડ રાખીને આ લીટી આ રીતે કરશો ને એટલે બેકગ્રાઉન્ડ ઓટોમેટિક અહીંયા હટી જશે જુઓ તો આ બેકગ્રાઉન્ડને આ રીતે તમે કોઈ મિત્રો પીએનજી બનાવી શકો છો જો આ પીએનજી ફોટો તમારી બની ગયા અને તમને એવું લાગે છે કે ફોટાની અંદર કંઈ કપાઈ ગયું છે વધારે અને પાછું તમારે લાવવું છે તો મિત્રો અહીંયા લાસ્ટમાં એક ઓપ્શન છે આ રિપેર એની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો તમને આ પાછું રિપેર કરવાનું ઓપ્શન આપે છે અહીંયા આ રીતે તમારે જો વધારાનું કોઈ કટ થઈ ગયું હોય ને તો આ રીતે તમે એને મેચ કરી શકો છો જો આ રીતે તો આ ફોટો સેવ થઈ ગયો એને આપણે આ રીતે સેવ ગેલેરીમાં તમારા ગેલેરીમાં આ રીતે ફોટો સેવ કરી લેવાનો તો મિત્રો આશા રાખું છું કે આ તમને માહિતી ગમી હશે કોઈ પણ મિત્રો દેવી દેવતાના ફોટા ડાઉનલોડ કેવી રીતે કરવાના મિત્રો ઘણા બધા લોકોને આવડતું નથી અને કોઈ પણ હજી ફોટો તમારે જો ડાઉનલોડ ના થતી હોય તો મિત્રો કોમેન્ટ કરજો આપણે એના ઉપર ફરીથી એક વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું ભલે મેં એ વિડીયો પહેલાં પણ બનાવી હતી મિત્રો મારી વિડીયો એ પણ ચાલી રહી છે સારામાં સારી પણ ઘણો સમય થઈ ગયો હતો એટલે મેં મિત્રો આજે વિડીયો બનાય છે કારણ કે સમય ઘણો થઈ જાય એટલે નવા સબસ્ક્રાઈબ લોકોને કોઈને ખબર ના હોય તો એના માટે મારે વિડીયો બનાવવો પડે છે મિત્રો કે કોઈ પણ ફોટોને ડાઉનલોડ કેવી રીતે કરવી અને વધારાના તમારે કોઈ અન્ય ફોટાઓ ડાઉનલોડ કરવા છે પીએનજી કે કોઈ પણ મતલબ સ્ટીકર ફોટો તો મિત્રો કમેન્ટ કરજો આપણે એના વિશે પણ એક વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું તો ખાસ મિત્રો અત્યારે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગોગાને